नमस्ते विद्यार्थी मित्रों मित्रों आजना वीडियो में आप दाखला नंबर छ नो अभ्यास करवानो छे। अग्यार कॉमर्स में नामना मूळ तत्वों भाग एक चैप्टर नंबर सात खास आमनो। मित्रों दाखला नंबर छ तमारी टेक्स्टबुक में पेज नंबर 181 ऊपर जुओ। बदाय नीचेना व्यवहारों श्री राकेश पटेल नी खास आम नोंद में नोंदो। तो आप खास आम नोंद नू टाइटल मारवानू दाखला नंबर छ श्री राकेश पटेल नी खास आम नोंद। श्री राकेश पटेल नी खास आम नोंद। मित्रों एक पछी एक व्यवहार आपणे जोता जाईए कई सूचना आपणने आपी नथी के कई पेटा नोंद राखे छे कई नथी राखता, परंतु आ दाखलानी अंदर एक ज प्रकारना व्यवहारो आप्या छे के अन्य रीते गयेल माल होय, अन्य रीते गयेल मालमां धर्मादामां आपेल माल होय, नमूना तरीके वेचેલ માલ હોય, અંગત વપરાશ માટે લઈ જતા હોય માલ, ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, મિત્રો અન્ય રીતે ગયેલ માલ એટલે કે વેચાણ સિવાયના અર્થે માલ જતો હોય ત્યારે વેચાણ ખાતે જમા કરવાની જગ્યાએ, કારણ કે માલનો નિયમ છે માલ જાય તો વેચાણ ખાતે જમા થાય, પણ વેચાણ થતું હોય તો વેચાણ ખાતે જમા કરવાનું, પણ વેચાણના સિવાય માલ જતો હોય આવી રીતે અનાથાશ્રમમાં માલ ગયો હોય, ધર્માદામાં ગયો હોય, ઉપાડથી ગયો હોય, અકસ્માતથી બળી ગયો હોય, નુકસાન પામ્યો હોય, આગથી બળી ગયેલ હોય, અન્ય રીતે માલ જતો હોય ત્યારે વેચાણ ખાતે જમા કરવાની જગ્યાએ ખરીદ ખાતે આપણે જમા કરશું, અને જે અર્થે માલ જાય છે કા નુકસાની થતી હોય કા ખર્ચ થતો હોય તો એ ખર્ચ ખાતું કે નુકસાની ખાતું આપણે ઉધાર કરશું। તો પહેલો વ્યવહાર જુઓ, તારીખ નથી આમાં ક્રમ છે, તારીખની કલમમાં આપણે ક્રમ લખશું એક 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 પછી એક। પહેલો ક્રમ રૂપિયા 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો, માલ જાય છે વેચાણ સિવાયના અર્થે અનાથ આશ્રમમાં માલ જાય છે એટલે ખરીદ ખાતું જમા કરશું। મિત્રો જ્યારે ધર્માદામાં અનાથ આશ્રમમાં માલ આપતા હોય કે કોઈ અન્ય જગ્યાએ ભેટ કરતા હોય, કોઈ મંદિરમાં આપતા હોય તો એને ધર્માદો કહેવાય, અને અહીંયા આપણા હિસાબની અંદર ધર્માદાને એક ખર્ચ નામ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, ધર્માદા ખર્ચ એટલે ખર્ચ ખાતું ઉધાર થશે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, આવી આપણી આમનોંધ થશે। પહેલી આમનોંધ ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। કેટલા રૂપિયાનો ધર્માદો કરીએ છીએ આપણે? 5000 રૂપિયાનો। તો ઉધાર અને જમામાં રકમ લખવાની, પાંચ હજાર રૂપિયા। મિત્રો આપણે બાબત જે અત્યારે લખતા હોતા નથી, પણ બાબત જે લખવી હોય તો શું લખાય? કે ધર્માદામાં માલ આપ્યો અથવા અનાથ આશ્રમમાં માલ આપ્યો, બીજો વ્યવહાર રૂપિયા 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો। મિત્રો માલ જાય છે પણ વેચાણ નથી કરતા, નમૂના તરીકે વેચી છે। મિત્રો અન્ય રીતે માલ જાય એટલે એક ખાતું તો ફિક્સ થઈ ગયું, ખરીદ ખાતું જમા થાય,
ઉધાર શું કરવાનું? તો કે નમૂના તરીકે જાય છે. નમૂનો આપણે સેમ્પલ ક્યારે આપતા હોય? જાહેરાત માટે આપતા હોય. તો જ્યારે નમૂના તરીકે માલ આપતા હોય, વેચતા હોય, એને જાહેરાત ખર્ચ કહેવાય. એટલે ખર્ચનું નામ જાહેરાત ખર્ચ. એટલે આપણે આમનોંધ થશે, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ નમૂના તરીકે આપીએ છીએ? 4000 રૂપિયા. ત્રીજો વ્યવહાર જો રૂપિયા 8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. મિત્રો, માલ જાય છે વેચાણ સિવાયના અર્થે, અંગત વપરાશ માટે લઈ જાય છે, એટલે એક ખાતું ફિક્સ ખરીદ ખાતું જમા થશે. તો ઉધાર શું કરવું? અંગત વપરાશ માટે મિત્રો લઈ જતા હોય એને ઉપાડ કહેવાય. આ બધું યાદ રાખવાનું. ધર્માદામાં, અનાથાશ્રમમાં, મંદિરમાં દાન કરતા હોય તો ધર્માદા ખર્ચ, જાહેરાત માટે કે નમૂના તરીકે માલ આપતા હોય તો જાહેરાત ખર્ચ, અંગત વપરાશ માટે લઈ જતા હોય તો એને ઉપાડ શબ્દ નામ આપવાનું ખર્ચનું નામ. તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ત્રીજી આમનોંધ આપણી થશે. કેટલો અંગત વપરાશ માટે માલ લઈ જાય છે? 8000 નો. ત્યાર પછી ચોથો વ્યવહાર, રૂપિયા 3000 નું ફર્નિચર રૂપિયા 2800 નો માલ આપીને ખરીદ્યું. જોજો, અહીંયા 3000 નું ફર્નિચર છે, ફર્નિચરની કિંમત 3000 છે. એ ફર્નિચર આપણે ખરીદી છે, બદલામાં રોકડ આપવાની જગ્યાએ 2800 રૂપિયાનો માલ આપીએ છીએ આપણે. મિત્રો, કોઈ પણ મિલકત ખરીદતી વખતે, કોઈ પણ મિલકત ખરીદો, એના બદલામાં તમે જેટલા રૂપિયાનો માલ આપો છો એટલા રૂપિયાની જ મિલકત તમે ખરીદી કહેવાય. પછી મિલકતની કિંમત ગમે તેટલી હોય, પણ આપણે બદલામાં કેટલા રૂપિયા આપીએ છીએ, કેટલા રૂપિયાનો માલ આપીએ છીએ? બજારની અંદર તમે મોબાઈલ લેવા જાઓ તો મોબાઈલની એ લોકો 15000 કિંમત કહેતા હોય આપણને, પણ આપણે એને કેટલા રૂપિયા આપીએ છીએ? ડિસ્કાઉન્ટ બાદ કરતાં 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 આપણે માનો કે 13000 રૂપિયાને આપીએ છીએ. તો એ મોબાઈલ આપણે 15000નો ખરીદ્યો છે એમ ન કહેવાય. એ મોબાઈલ આપણે 13000 રૂપિયાનો જ ખરીદ્યો છે. શું કામ? કારણ કે આપણે એને 13000 રૂપિયા જ આપ્યા છે. એટલે અહીંયા 3000નું ફર્નિચર ખરીદ્યું, બદલામાં આપણે કેટલા રૂપિયાનો માલ આપ્યો? 2800 રૂપિયાનો. તો એ ફર્નિચર આપણે 2800 રૂપિયામાં જ ખરીદ્યું કહેવાય. જો અહીંયા બે અસર શેની આવશે? એક તો ફર્નિચર મિલકત છે, મિલકતનો નિયમ, મિલકત ખરીદી છે, મિલકત આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે. બદલામાં માલ જાય છે મિત્રો. હવે અહીંયા વેચાણ અર્થે જ જાય છે, જોજો ખાસ, અન્ય અર્થે નથી જતો. આપણે 2800નો માલ બીજે વેચીને રોકડા આવ્યા હોય ને એ જ રોકડા આપણે ફર્નિચરને આપી દઈએ તો બે વસ્તુ સેમ જ થઈ ને. તો બીજે વેચવાની જગ્યાએ ફર્નિચરવાળાને માલ આપણે વેચ્યો છે, બદલામાં રોકડા રૂપિયા લેવાની જગ્યાએ ફર્નિચર આપણે લીધું છે. મૂળ આ વ્યવહારની અંદર વેચાણ થાય છે, એટલે અહીંયા ખરીદ ખાતું જમા નહીં થાય, વેચાણ ખાતું જમા થશે.
फर्निचर खाते उधार ते वेचाण खाते जमा। कारण के माल जाए छे एटले वेचाण खाते जमा, फर्निचर मिलकत आवे छे एटले मिलकत खाते उधार, फर्निचर खाते उधार। एटले आपणी चौथी आमनोन थशे रकम कई ध्यान में लेवी, आपणे जेटला रुपयानो माल आपता होय ईज रकम ध्यान में लेवाय, मिलकत कोई पण किंमतनी होय ई ध्यान में लेवी नहीं। तो कि आपणे 2800 रुपयानो माल आपीए छीए तो आपणे अहीं 2800 रुपया ध्यान में लेवाना, फर्निचर खाते उधार 2800 करवाना अने वेचाण खाते जमा पण 2800 रुपया करवाना। त्यार पछी पांचमी एंट्री, रुपया 7000 नो माल अकस्मात थी नाश पाम्यो, जे पेटे वीमा कंपनीए रुपया 5500 नो दावो मंजूर कर्यो। जोजो खास आया, माल अकस्मात थी नाश पामे छे एटले माल जाए छे, एनो मतलब आ अन्य रीते गयेल माल छे, वेचाण नत करता 7000 નો માલ જાય છે એટલે 7000 નું ખરીદ ખાતું જમા થશે, ઉધાર શું થશે? મિત્રો અકસ્માતમાં માલ જતો હોય ને, નાશ થતો હોય ને, અહીંયા ઉધાર થાય નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર। જો આપણે વીમો ઉતરાવેલો હોય અને પૂરેપૂરો વીમો આપણને મળતો હોય તો કાંઈ નુકસાન નથી થતું, તો આપણે વીમા કંપની ખાતે ઉધાર કરવાનું થશે। કારણ કે આપણે વીમા કંપની પાસેથી રૂપિયા લેવાના નીકળશે, એ આપણા દેવાદાર બને છે, મંજૂર કર્યો છે હજી આપણે આપ્યા નથી, જ્યાં સુધી ન આપે ત્યાં સુધી વીમા કંપની આપણા દેવાદાર બને છે, એટલે વીમા કંપની ખાતે આપણે ઉધાર કરવાનો થાય પૂરેપૂરા મંજૂર કરે તો। પણ અહીંયા 7000 નો માલ અકસ્માતથી નાશ પામ્યો છે, જે પેટે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો છે, ઓછા મંજૂર કર્યા છે, એનો મતલબ વીમો ઓછો પાસ થયો છે, તો બાકીનું નુકસાન કહેવાય ને। એટલે બે ખાતા ઉધાર થશે, વીમા કંપની ખાતે ઉધાર થશે જેટલા લેવાના છે એ, અને બાકીનું છે એ નુકસાન કહેવાય, એટલે નુકસાન ખાતું ઉધાર થશે અને પૂરેપૂરી રકમનું ખરીદ ખાતું જમા થશે। એટલે આમ નોંધ લખવાની, વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની આપણને કેટલા આપશે? તો કે 5500 રૂપિયા। અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર, કેટલું નુકસાન થયું? તો 7000 રૂપિયાનો માલ છે મિત્રો, એમાં 5500 રૂપિયા વીમા કંપની આપણને આપશે, 1500 રૂપિયાનું આપણને નુકસાન થયું, અને પૂરેપૂરો માલ જાય છે અન્ય રીતે, તે ખરીદ ખાતે જમા 7000 રૂપિયા। છઠ્ઠી એન્ટ્રી, રૂપિયા 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી। મિત્રો કોઈ વ્યક્તિ પાસે આપણે રૂપિયા માંગતા હોય ત્યારે એનું ખાતું આપણે ઉધાર કર્યું હોય, કારણ કે આપણી પાસે રૂપિયા લઈ ગયા હોય કે માલ ખરીદી ગયા હોય, લેનારું હોય એના ખાતે આપણે ઉધાર કર્યું હોય, પણ પાછળથી આપણે એમ કહીએ કે હવે એ વ્યક્તિ પાસેથી રૂપિયા આપણને મળી શકે એમ નથી, તો આપણે એને માંડી વાળવા પડે, એનું ખાતું આપણે બંધ કરી દેવું પડે। અત્યાર સુધી ઉધાર બોલતું હોય ખાતું, હવે આપણે શું કરી નાખવું પડશે? જમા કરી નાખવું પડશે। તો ઉધાર શું કરવું પડશે? તો કેટલું નુકસાન આપણે થયું ને, કે વ્યક્તિ પાસેથી આપણે જેટલા રૂપિયા લેવાના છે હવે આપણને આપશે નહીં, જે વ્યક્તિ એટલે દેવાદાર એની પાસેથી રૂપિયા આપણે માંગતા હોય અને આપણને મળી શકે એમ ન હોય, ત્યારે એને ઘાલખાત કહેવાય, એ નુકસાનીનું નામ એટલે ઘાલખાત, એટલે નુકસાન ઉધાર થાય એટલે કે ઘાલખાત ખાતે ઉધાર, તે નિરાલી ખાતે જમા, આની આમનોમ થશે
काल खाद खाते उधार। ते निराली खाते जमा केटला मां निवाड़वाना छे तो के 2000 रुपया। ત્યાર પછી સાતમી એન્ટ્રી, યંત્રો પર રૂપિયા 800 ઘસારો માંડી વાળવાનો છે મિત્રો। ઘસારો એક પ્રકારનો ખર્ચ છે, બિનરોકડીય ખર્ચ કહેવાય। ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય, એટલે ઘસારા ખાતે ઉધાર થશે। યંત્ર મિલકત છે, જેટલો ઘસારો લાગશે ને એટલી મિલકત ઓછી થાય, ઓછી થાય એટલે મિલકત જાય। એટલે મિલકતનો નિયમ શું છે, મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા। એટલે અહીંયા ઘસારો લાગશે એટલે મિલકત એટલી ઓછી થશે, જશે તો મિલકત ખાતે જમા થશે, એટલે યંત્ર ખાતે જમા થશે। અને ઘસારો ખર્ચ છે એટલે ખર્ચ ખાતું ઉધાર, એટલે ઘસારા ખાતે ઉધાર। તે યંત્ર ખાતે જમા કેટલો ઘસારો માંડી વાળવાનો છે, 800 રૂપિયાનો। અને છેલ્લી એન્ટ્રી મિત્રો, આઠમી એન્ટ્રી જો, માર્ચ મહિનાનો પગાર રૂપિયા 7800 ચૂકવવાનો બાકી છે। મિત્રો માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે। પહેલા તો પગાર ચૂકવશો એટલે પગાર ખર્ચ કહેવાય, ખર્ચ ખાતો ઉધાર થાય, એટલે પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર। જમા શું કરવાનું, જો આ જ પગાર આપણે રોકડેથી ચૂકવી દેતા હોય તો રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે જમા થાય। પણ રોકડા નથી ચૂકવતા, ચૂકવવાનો બાકી છે તો ચૂકવવાના બાકી પગાર ખાતે જમા કરવાનો મિત્રો, દેવું કહેવાય। અને દેવું ખાતું જમા થાય, ચૂકવવાનો બાકી પગાર આપણું દેવું બહેનનું, એટલે દેવા ખાતું આપણે જમા કરવાનું। તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા કેટલા રૂપિયાનું છે, 7800। જો અહીંયા રોકડા ચૂકવતા હોય પગારના તો તે રોકડ ખાતે જમા થાત, પણ ચૂકવવાનો બાકી છે એટલે તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા કરવાનો મિત્રો। અહીંયા આપણે આ દાખલો પૂરો થઈ જાય છે। હવે આપણે આ આમનોના સરવાળા કરી નાખવાના, એક સાઈડનો સરવાળો કરી નાખવાનો એટલે બંને સાઈડનો સરવાળો સરખો આવે। 5 × 4 = 9, 9 × 8 = 78, 79 = 800 + 5500 + 1500 + 2000 + 800 + 7800 37,400 સરવાળો મળે છે, 37,400 મિત્રો। આ સરવાળા કરવા કોઈ ફરજિયાત નથી, પણ જો પેપરમાં આપણી પાસે સમય હોય તો લાસ્ટમાં આપણે છેલ્લે આમનોના સરવાળા કરી નાખવા। હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને હોમવર્કમાં એક ઉદાહરણ આપ્યું હતું, હવે આના રિલેટેડ એક બીજું ઉદાહરણ હોમવર્કમાં હું તમને આપું છું, ટીક કરી લેજો। પહેલું ઉદાહરણ આપણે હોમવર્કમાં આપ્યું હતું, આજનું હોમવર્ક પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 176 ઉપર ઉદાહરણ નંબર 2 જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે, ઉદાહરણ નંબર 2। તો અહીંયા મિત્રો આપણે આ દાખલો પૂરો થાય છે અને વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ છીએ।